بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. عليكم السلام ورحمة الله وبركاته. آج بدیوس 10 اکتوبر یونائیٹڈ نیشنز کیلنڈر پرمانے ورلڈ مینٹل ہیلتھ ڈے چھ ورلڈ مینٹل ہیلتھ ڈے جمع یونائیٹڈ نیشنز اینا ممبر سٹیٹس نے انے بدی گورنمنٹ نے ایڈوائز کرے چھ تنا مینٹل ہیلتھ نو اویئرنیس لے آو خالی فزیکل ہیلتھ نہیں فزیکل ہیلتھ پر گھنو بھار دیوام آوے چھ યુનાઇટેડ નેશન કહે છે કે આ દિવસમાં પ્રોગ્રામ્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવે જેનાથી માણસોને મેન્ટલ હેલ્થનું અવેરનેસ આવે અને હર વર્ષે એ લોકોનું થીમ હોય છે. તો આ વર્ષનું થીમ એટલે 2015નું થીમ છે ડિગ્નિટી ઇન મેન્ટલ હેલ્થ. એટલે જે માણસો મેન્ટલી બરાબર ના હોય એ લોકોનું માન રાખવાનું કોમમાં. અને ઘણી વખત માણસો જે બરાબર નથી હોતા એટલે કંઈ મસ્તી થઈ છે માણસો એટલે કંઈ મસ્તી કરે. આ વર્ષનું થીમ છે ડિગ્નિટી ઇન મેન્ટલ હેલ્થ. જે લોકો મેન્ટલી કોમ્પ્રોમાઇઝ છે એ લોકોનું માન રાખવું. ડેફિનેશન શું છે મેન્ટલ હેલ્થ? બહુ ઇન્ટરેસ્ટિંગ ડેફિનેશન છે. સિમ્પલ ડેફિનેશન, મેન્ટલ હેલ્થ ઇઝ અ લેવલ ઓફ સાયકોલોજિકલ વેલબીંગ ઓર એબસન્સ ઓફ મેન્ટલ ડિસઓર્ડર. એબસન્સ ઓફ મેન્ટલ ડિસઓર્ડર તો સમજાવ્યું, વી ઓલ ક્વોલિફાઈડ કે વી આર ઓલ મેન્ટલી સાઉન્ડ, વી ડોન્ટ હેવ એની મેન્ટલ ડિસઓર્ડર. અમે કાંઈ મગજની બીમારી છે નહીં. પણ આ પહેલું જે પાર્ટ છે ઇટ્સ અ લેવલ ઓફ સાયકોલોજિકલ વેલબીંગ. શું સાયકોલોજિકલ અમે બધા સાઉન્ડ છે? અમે મેન્ટલી મેન્ટલ ડિસઓર્ડર નથી કે આવી સાયકોલોજિકલી સાઉન્ડ. શું અમે બેલેન્સ છે? અમે ઇમોશનલ ઇન્ટેલિજન્સનું જે ડિસ્કશન કહી રહ્યા હતા કે યોર અકલ જે ડિસિશન મેકિંગ સેન્ટર છે શુડ ઓલવેઝ બી ઇન કંટ્રોલ. જો તમારે ઇમોશન્સ તમે કંટ્રોલ કરતો હોય દેટ મીન્સ યુ આર ઇમોશનલી નોટ સાઉન્ડ. અકોર્ડિંગ ટુ ધીસ ડેફિનેશન મેન્ટલી યુ આર નોટ સાઉન્ડ. જમાનામાં જ્યારે ડાયગ્નોસિસની વાત આવતી હતી તો માણસો જોવા પડતી બસ આ માણસ બરાબર નથી, હું અમે ચંદ્રની કીવા. ઇટ વોઝ પ્યોરલી બેઝડ ઓન સિમ્ટમ્સ. જે માણસ જેવું તેવું બોલતું હોય, જેવા તેવા કપડાં પહેરો હોય, જેમ તેમ ચાલતો હોય માણસોને મારે રસ્તામાં. એ જમાનામાં કહેવામાં હતું કે આ ગામનો માણસ છે, ઇઝ મેન્ટલી નોટ પ્રોપર. પણ હમણાં ટેકનોલોજી, રિસર્ચ, ઇન્ફોર્મેશનના કારણે આ ડેફિનેશન હવે વધારે બ્રોડ થઈ ગયું છે. ઘણા બીજા આ પ્રોગ્રામમાં આવી જાય છે. એક વેબસાઇટ હું ગયો એમાં 52 કન્ડિશન્સ છે મેન્ટલ કન્ડિશન્સ. અને એ 52ના લિસ્ટમાં તમે જાઓ તો આ રૂમમાં જેટલા મેં છે એક કોઈકને કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ તો હશે જ. મેન્ટલ, સો મેની મેન્ટલ પ્રોબ્લેમ્સ. ખાલી એક્ઝામ્પલ આપણે ક્લેસિફિકેશન નાખ્યા છે. એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર કહે છે ઇટ્સ અ મેન્ટલ પ્રોબ્લેમ. કોઈ માણસને કંઈ જુદા એન્વાયરમેન્ટમાં રાખો તો એ એડજસ્ટ ના થઈ શકે, એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર. પછી એન્ઝાયટી ડિસઓર્ડર, થોડુંક કંઈ વ્યાધિ આવી જાય તો એ હેન્ડલ ના કરી શકે. પેનિક એટેક્સ, હાર્ટ રેટ ફાસ્ટ થઈ જાય, પસીનો નીકળવા માંડે, એન્ઝાયટી એટેક્સ. સોશિયલ ફોબિયા, માણસોથી ડરે, માણસોનું હુજુમ જોઈએ એટલે ડરી જાય. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, ઓસીડી. ઓસીડી આ બહુ કોમન છે અમારા કોમ્યુનિટીમાં, ખાલી ખબર નથી. માણસોને પરફેક્શન ખપે કે હર એક ચીજ આ જ જગ્યામાં હોય, આ જગ્યાથી તમે થોડીક ખસારો પેલા કે બીમાર થઈ જાય. કિચનમાં જો ડબલા હોય નિમક, મરચું, મરી, હળદર તો એ જ ઓર્ડરમાં હોવું જોઈએ. તમે મરચું જો પહેલાં રાખી દો તો ધીસ પીપલ ગોઈંગ ટુ પેનિક એટેક, ધે નોટ હેપી. કબાટમાં કપડાં હોય તો સર્કિટના ઓર્ડરમાં જ ખપે, થોડુંક આમથી આમ થાય એટલે કંઈ સહન ના થાય. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, આ સિમ્પલ લેંગ્વેજ. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. જે લોકો વોર ટોન એરિયાઝમાં છે, જે લોકો સ્ટ્રેસ એટલું બધું સ્ટ્રેસ જોઈ છે લાકા, પછી ટુ કમ આઉટ ઓફ ઇટ, ઇટ લીવ્સ ધ મેન્ટલ ડિસઓર્ડર. ખાલી એ લોકો નહીં પણ જે સોલ્જર જાય છે લડવા, જ્યારે પોતાના ગામમાં પાછો આવે છે, દે ઓલસો ગો થ્રુ ધીસ.
post-traumatic stress disorder. If it's not attended to, as American Army, my highest rate of suicides. જે લોકો વોરમાંથી પાછા આવે છે, એટલું બધું સ્ટ્રેસ જોયા હોય છે, દે કેનોટ એડજસ્ટ ટુ ઇટ. આ થયું એન્ઝાયટી ડિસઓર્ડર. પછી છે ચાઇલ્ડહુડ ડિસઓર્ડર્સ. બચ્ચાઓમાં મેન્ટલ પ્રોબ્લેમ્સ છે, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, ADHD. બચ્ચાઓ હાઇપર થઈ જાય, દેટ્સ ઓલ્સો અ મેન્ટલ ડિસઓર્ડર. ટુરેટ્સ સિન્ડ્રોમ. અમારો હસનૈન લાલજી છે, ઇઝ અ મેમ્બર ઓફ અ કમિટી, અમે યુકેમાં ભણે છે, આખો બુક લખ્યો છે. Tourette's syndrome, autism is happening, mental disorders. These are childhood behavioral mental disorders. Pachi eating disorders. Manasonu jamvanu barabar hase, pan magaj barabar nahi hoy jamvatane. The mind is not okay when it comes to eating. So anorexia. Anorexia ma shu thaye ke manaso excessively conscious thai jaye weight nu. કે મને આટલું પણ જાગ નથી થવું, તો એ કારણે જમવાનું મૂકી દે. ધે એવોઇડ ફૂડ ઇન ફિયર ઓફ ગેટિંગ ફેટ. એટલા નબળા થઈ જાય પણ કે હું ખાઈશ નહીં, કાંઈક હું જાગૃત થઈ જઈશ. ઇટ્સ અ મેન્ટલ પ્રોબ્લેમ. કાં તો બોલિમિયા, એનોરેક્સિયા, પછી બોલિમિયા આવે છે. બોલિમિયામાં શું છે કે ખાવાનું ખાશે પછી તરત જ આની ઉલટી કરશે. ધે ઈટ ફૂડ પછી વોશરૂમમાં જાય ને ધે વોમિટ in fear of getting fat. Pehla condition ma jamse jamvanu avoid karse, ama pehla ka jamine jaine ulti karse bulimia. Ka to binge eating case. Binge eating e to manso had thi vadare jamine, ame bata ek ek vakat to te masjid ma biryani bahut saru hoy to bul bul ma vadare khavai jaye. Pachi binge eating every time they overeat, ela ka thi લિમિટ નથી હોતું. તમે કઈ સામે ખાવાનું રાખો એટલે લિમિટ વગર હંમેશા ખાસ. બીજી ધીસ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. પછી મૂડ ડિસઓર્ડર્સ, ડિપ્રેશન, બાયપોલર ડિપ્રેશન, તમે જોયા છો ઘણા જેવું ડિપ્રેશન છે, ઘણા છે અમારા કોમ્યુનિટીમાં. ધીસ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. પછી પર્સનાલિટી ડિસઓર્ડર્સ. પર્સનાલિટી ડિસઓર્ડર્સમાં ડિપેન્ડન્ટ હોય છે, બીજા છે જે પોતે કાંઈ ના કરી શકે, બધું બીજા માણસો પર ડિપેન્ડ થાય, એક પણ ચીજને કારણે કોન્ફિડન્સ ના હોય, એને ડિપેન્ડન્ટ ડિસઓર્ડર કહેવાય છે. એન્ટી સોશિયલ, પેરાનોઇડ, ધીઝ આર ઓલ પર્સનાલિટી ડિસઓર્ડર્સ. પછી સાયકોટિક્સ. સાયકોટિક ડિસઓર્ડર્સ એટલે શિઝોફ્રેનિયા, ડ્યુઅલ પર્સનાલિટીઝ. એક દિવસ બરાબર હશે, એક દિવસ બરાબર નહીં હોય, ધીઝ આર ડ્યુઅલ પર્સનાલિટીઝ. પછી સબસ્ટન્સ રિલેટેડ ડિસઓર્ડર. જે લોકોને એડિક્શન છે, બાંગીનું એડિક્શન હોય, આલ્કોહોલ એડિક્શન, ટોબેકો એડિક્શન. ટોબેકો જે લોકો સિગરેટ ફૂંકે છે બધા તમે કહેશે બહુ ખરાબ આદત છે, થાકી ગયો છું પણ નથી મૂકી શકતો, બિકોઝ ઇઝ ટુ ડુ વિથ ધી માઇન્ડ. સો ધીસ ઇઝ ઓલ્સો કન્સિડર ટુ બી મેન્ટલ ડિસઓર્ડર. એટલે વાસ્તે કહું છું મેન્ટલ ડિસઓર્ડર્સ એટલા બધા છે, આ લિસ્ટ પ્રમાણે જાય તો એક કોઈ એકની કાંઈ ને કાંઈ તકલીફ તો હશે જ. આનું ટ્રીટમેન્ટ, ડાયગ્નોસિસની ટ્રીટમેન્ટ એ અમે પ્રોફેશનલ્સ વાસ્તે મૂકી, હર એક કન્ડિશનનું ટ્રીટમેન્ટ છે. અને લેટ ધી પ્રોફેશનલ્સ ડુ ધ જોબ. કોઈ વખતે એ છે ને નિયમ હકીમ ખતરે જાણ. કોઈ વખતે અમે બધા પોતપોતાની રીતે ટ્રાય કરે આવા ડિસઓર્ડર્સને ટ્રીટ કરવાનું, ટ્રીટ કરવાના બદલે અમે વધારી લઈએ. સો લેટ ધી પ્રોફેશનલ્સ ડુ ધ જોબ. પણ એક કોમ્યુનિટી બેઝ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે અમેરિકામાં, જેનું નામ છે મેન્ટલ હેલ્થ અમેરિકા. ધીસ ગ્રુપ વોઝ ફોર્મ્ડ ઇન 1909, એટલે 100 વર્ષ ઉપરથી આ કામ કરી રહ્યા છે. એના કારણે મકસદ શું કે હરેક અમેરિકન સિટીઝન શુડ હેવ મેન્ટલ વેલબીંગ, દે શુડ બી મેન્ટલી સાઉન્ડ, એન્ડ દે શુડ ઓલ લીવ મેન્ટલી હેલ્ધી લાઈફ. એ લોકો ફેમિલીઝમાં જાય, જે લોકો વોરમાંથી પાછું આવે એ લોકોને જઈને કાઉન્સેલિંગ કરે. And they help these people. It's a non-profit, community-based organization. Elakano policy su che, ek line ma, before stage 4 policy. Before stage 4 policy. In cases, conditions sau kharab thai jaye, te pehla ene treat karo. So, kai pan jo symptoms hoye, they try to catch it, and they try to treat it early. Like mental problems eva che,
કે જ્યારે બહુ લેટ સ્ટેજ થઈ જાય ત્યારે એને ટ્રીટ કરવું બહુ કામ થાય છે. ગલાકાનું પોલિસી છે બિફોર સ્ટેજ ફોર પોલિસી, મામલો બહુ ખરાબ થઈ જાય પહેલા તે પહેલા એને ટ્રીટ કરો. તો એલાકાના વેબસાઇટ ઉપર તમે જાશો તો એક બહુ ફાઇન આર્ટિકલ છે, એમાં આર્ટિકલનું નામ છે લીવ યોર લાઈફ વેલ. તો એલાકામાં 10 tools આપે છે, 10 ideas આપે છે કે તમે આ 10 ideas કરશો તો તમે મેન્ટલ પ્રોબ્લેમ્સ નહીં થાય. યુ કેન પ્રિવેન્ટ ઇટ, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. સો 10 tools. પહેલું, કનેક્ટ વિથ અધર્સ. તમે એકલા એકલા નહીં રહ્યો, બી ઇન અ પ્લેસ વેર યુ આર અરાઉન્ડ પીપલ, ટ્રાય ટુ કનેક્ટ વિથ પીપલ. તમે જ્યારે જમા છે સલાત જમા તમે કરવા, મસ્જિદમાં નમાઝ કરો, યુ આર એન્કરેજ ટુ કનેક્ટ વિથ અધર્સ. સિલત રહમ કરો, યુ કનેક્ટ વિથ અધર્સ, એનાથી મેન્ટલ વેલબીંગનું સુધારો થાય છે. એલાકાના રિસર્ચ પ્રમાણે it increases your happiness, it gives you better health, your physical health સારું થશે, and it gives you longer life. અમે કહેવામાં છે સિલતુર રહમ, તમારું જિંદગી વધારવું હોય તો સિલતુર રહમ કરો. તો આપેલું બીજું, સ્ટે પોઝિટિવ, નેગેટિવ થોટ્સને અવોઇડ કરો. જ્યારે પણ નેગેટિવ થોટ આવે અને યુ કેન સેન્સ ઇટ, એને મૂકી દેવો, એ વિચારને મૂકી દેવો. અવોઇડ નેગેટિવ થોટ્સ, ઓલવેઝ ટ્રાય ટુ કલ્ટિવેટ પોઝિટિવ થોટ્સ. ઓલું છે ને પેસિમિઝમ એન્ડ ઓપ્ટિમિઝમ. તમે કોઈ માણસની સામે અડધું ગ્લાસ પાણીનું રાખો, એક જણ તમે આવીને કહેશે કે અડધું ખાલી છે, બીજો તમે આવીને કહેશે કે અડધું ભરેલું છે. હાફ ફૂલ હાફ એમ્પ્ટી, યુ કેન ઓલવેઝ લુક એટ અ ગ્લાસ હાફ ફૂલ, નોટ એઝ હાફ એમ્પ્ટી. આ જ આર્ટિકલમાં કહે છે બહેતરીનમાં બહેતરીન રીત જો હોય પોઝિટિવ થોટ્સ લેવાનું તો ગ્રેટિટ્યુડ છે, શુક્ર. આમ ઇસ્લામમાં કહેવામાં આવે છે તમારી જે નિયમતો છે એનું તમે શુક્ર કરો. હદીફમાં અમે કહેવામાં આવે છે ખુદા જ્યારે તમે કાંઈ નિયમત આપે છે એ નિયમતને જો તમે સંભાળવું હોય તો એનું શુક્ર કરો. બહેતરીનમાં બહેતરીન રીત હોય નિયમતનું હિફાઝત કરો તો શુક્ર કરો. બાય થેન્કિંગ બાય હેવિંગ અ સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ તમારામાં નેગેટિવ થોટ્સ ઓછા થઈ જશે, પોઝિટિવ થોટ્સ વધારે. આ બીજું. ત્રીજું, ગેટ ફિઝિકલી એક્ટિવ, એક્સરસાઇઝ. મતલબ અમારી પાસે જીમ છે, હવે સ્વિમિંગ પુલ છે, અને કેટલા છે કે જે સવારે વોકિંગ જાય છે તો વોકિંગ ક્લબ છે, સ્વિમિંગ ક્લબ છે મારી પાસે દરિયે. સો ગેટ ફિઝિકલી એક્ટિવ. આમાં એક વોર્નિંગ છે કે તરત જ બસ આજે જ વિચારી લીધા, આજે જ ચાલુ કરી લીધા એક્સરસાઇઝ, એ કહે છે પહેલાં તમારે પોતાને એક્ઝામિન કરો. એવું ના થાય કે તમારું પ્રી એક્ઝિસ્ટિંગ હાર્ટ કન્ડિશન હોય અને પહેલો દિવસ તમે જિમમાં જઈને મોટા મોટા એક્સરસાઇઝ કરો ત્યાં જ પડી જશો તમે. સો ગેટ યોર સેલ્ફ એક્ઝામિન, બાકી ગેટ ફિઝિકલી એક્ટિવ. તમારું હેલ્થ ઇમ્પ્રૂવ થશે, ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ થશે, ઇટ ગીવ્સ યુ પોઝિટિવ થોટ્સ, નેગેટિવ થોટ્સ ઓછા થઈ જશે. ચોથું, હેલ્પ અધર્સ. બીજા જે તકલીફમાં છે એ લોકોને હેલ્પ કરવાથી ઇટ ઇઝ ગુડ ફોર યોર મેન્ટલ વેલબીંગ. અને હાજી સાહેબ તો તમે વધારે કીધો એ પ્રોફેશનલ છે. સો હેલ્પ અધર્સ, ઇસ્લામમાં મૂકવામાં આવે છે ઝકાત કે ચેરિટી. ખાલી ફાઇનાન્શિયલ નહીં પણ ફિઝિકલ હેલ્પ, ખાલી ટોકિંગ કાઉન્સેલિંગ હેલ્પ કરો માણસોને, એનાથી તમારું પોતાનું મેન્ટલ વેલબીંગ સારું થશે. પાંચમું, ગેટ ઇનફ સ્લીપ. નિંદરમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરો, પછી ઇનફ સ્લીપ, ડોન્ટ ઓવર સ્લીપ. વધારે સુવાથી પણ ડિપ્રેશન થાય અને ઓછું સુવાથી પણ ડિપ્રેશન કાં તો મેન્ટલ પ્રોબ્લેમ્સ થાય. ઇનફ સ્લીપ ના હોય તો માણસોનું મેમરીની ઇફેક્ટ થાય છે. અને સ્વામી રામા એ ડિસ્કસ કર્યા હતા, વન ઓફ ધી મેઇન કોઝિસ ઓફ નેગેટિવ ઇમોશન ઇઝ રોંગ સ્લીપિંગ હેબિટ્સ. જ્યારે સુવાનો ટાઈમ હોય ત્યારે તમે અમે જાગતા હોય. અનફોર્ચ્યુનેટલી અમે કમ્યુનિટી લેવલ અમે નાઇટ આઉટ્સ ઓર્ગેનાઇઝ કરે, બચ્ચાઓ આખી રાત જાગતા હોય, આખી રાત રમતા હોય, મન બાર રમાદાનમાં આખી રાત જાગવાનું. ઇટ ઇઝ નોટ ગુડ ફોર અવર મેન્ટલ વેલબીંગ. એમાંથી ઇમ્યુનિટી ઓછું થાય છે, નેગેટિવ થોટ્સ, ડિપ્રેશન, ઓલ સોર્ટ્સ ઓફ મેન્ટલ પ્રોબ્લેમ્સ. પછી સિક્સ્થ, ક્રિએટ જોય એન્ડ સેટિસ્ફેક્શન. તમારા લાઈફમાં હ્યુમર વધારો. આનું બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો તમે આફ્રિકન્સમાં જોવો. આફ્રિકન્સમાં શું પ્રોબ્લેમ નથી આજે?
મને લખા હ્યુમરના કારણે હસવાના કારણે લખાના પ્રોબ્લેમ ભૂલી જાય છે. આજે તમે જઈને બેસો લાગા સાથે બારે ત્યાં તમે જોશો કેટલા દિલથી હસે છે. તમે માનવામાં નહીં આવે કેવી તમે લખા જીવે છે. પણ થ્રુ હ્યુમર દે ફોગેટ ધ પ્રોબ્લેમ્સ. સો ક્રિએટ જોય એન્ડ સેટિસ્ફેક્શન. સાતમું, ઈટ વેલ, ડોન્ટ ઓવર ઈટ, ઈટ હેલ્ધી, ઈટ ધ રાઈટ ફૂડ્સ. તો તમારું જમવાનું રોંગ હશે, સ્વામી રામાનું પણ આ હતું, રોંગ ઈટિંગ હેબિટ્સ લીડ્સ ટુ નેગેટિવ ઇમોશન્સ. સો ઈટ હેલ્ધી. આઠમું, ડીલ બેટર વિથ હાર્ડ ટાઈમ્સ. તમે પહેલાંથી રિહર્સ કરો કે ખુદા ના કરે આજે મને કંઈ તકલીફ થયું તો હાઉ એમ આઈ ગોઈંગ ટુ ડીલ વિથ ઇટ. રિહર્સ. બેસ્ટ વે ઇઝ ટુ રાઇટ ઇટ ડાઉન. કાંઈ પણ તમે પ્રોબ્લેમ જો મગજમાં હોય તો તમે બેસી એક કાગળ લ્યો, હાથમાં પેન લઈને લખો તમારું. 15 મિનિટ્સ અ ડે જસ્ટ રાઇટ ડાઉન યોર પ્રોબ્લેમ્સ. ઇટ ઇઝ ધ બેસ્ટ વે ટુ ડીલ વિથ પ્રોબ્લેમ્સ. નવ, ગેટ પ્રોફેશનલ હેલ્પ. હવે જ્યારે ફિઝિકલ બીમાર હોય છે જરાય અચકાતા નથી ડૉક્ટર પાસે જવાનું, પણ મેન્ટલ હેલ્થ વાસ્તે આજ સુધી આપણે ફોબિયા છે. કે અમે કાઉન્સિલર પાસે જાશું કે અમે સાયકાયટ્રિસ્ટ પાસે જાશું તો માણસો અમે ગાંડા સમજશે કે વિશે ફેટું કર. એ કહે છે ગેટ પ્રોફેશનલ હેલ્પ. આમાં કાંઈ એઇબ નથી. અમારામાં એટલા બધા સાયલેન્ટ સફરર છે. શું અમારા કોઈમાં સ્યુસાઇડ નથી થયા રિસન્ટલી? ડિપ્રેશનના કેટલા કેસીસ છે? ઇટ કેન બી સોલ્વ બાય અ સાયકાયટ્રિસ્ટ તો બાય અ સાયકોલોજીસ્ટ. પણ શું છે, અમે ડર છે કે અમે જાશું તો માણસો શું કહેશે, એ ડૉક્ટર શું કહેશે, હું ગાંડો છું. તો ગેટ પ્રોફેશનલ હેલ્પ. અને દસમું, આ પહેલાં હતું લિસ્ટમાં પણ હું જાણી ગઈ છેલ્લું રાખ્યો છું, ટેક કેર ઓફ યોર સ્પિરિટ. તમારું રૂહનું ધ્યાન રાખવું. આ આર્ટિકલમાં લખે છે ટેક કેર ઓફ યોર સ્પિરિટ. સ્પિરિચ્યુઆલિટી, કલ્ટિવેટ સ્પિરિચ્યુઆલિટી. સ્પિરિચ્યુઆલિટીથી તમારું મેન્ટલ વેલબીંગ ઇમ્પ્રૂવ થશે. અમારા ફેથમાં સલાહ છે, 5 વખત નમાઝ કરો, સૌમ છે, રોજા રાખો, કુરાન કરો, દુઆ કરો. આનાથી શું થાય છે, આર્ટિકલમાં જ કહે છે, ઇટ ગીવ્સ યુ બિલીફ ઇન અ હાયર બિંગ. તમને હંમેશા એવું લાગશે કે ના, કોઈ છે જે મને જોઈ છે. મારી જેટલી મોટી તકલીફ હોય પણ કોઈ છે જે જાણે છે આ તકલીફનું. ઇટ ગીવ્સ યુ ધેટ સેન્સ કે સમબડી ઇઝ વોચિંગ. ઇટ ગીવ્સ અ સેન્સ ઓફ પર્પસ ઇન લાઈફ. તમારો જિંદગીમાં મકસદ આવશે, જીવાનું મકસદ મળશે તમને. અને ત્રીજું, ઇટ ગીવ્સ યુ ફોકસ ઓન યુનિવર્સલ વિઝડમ. કે ના, કાંઈ હિકમત છે ત્યાં બારે, કાંઈ મકસદ છે, કાંઈ મસલિહત છે જેનાથી મને આ તકલીફ આવી ગયું છે. આ છે ટેક કેર ઓફ યોર સ્પિરિટ. પણ અમારા શિયાઝમાં એક બહુ યુનિક રીત છે મેન્ટલ વેલબીંગ વાસ્તે. ઇટ્સ અ વેરી યુનિક કોન્સેપ્ટ અમારા શિયાઝ. ઇટ્સ વેરી યુનિક ટુ અસ. અને તે છે કરબલાનું જે વાક્ય છે, મહોરમનો મહિનો આવે છે. અમારામાં કાંઈ પણ ગમનું સિચ્યુએશન હોય, મોત થઈ ગયો હોય ઘરમાં, કે ડેથ એનિવર્સરી હોય, કે શાદીના પણ મોકામાં, અમે કરબલાને ભૂલતા નથી. કરબલા યાદ કરવાથી માણસના દિલમાં એક એવું વિચાર આવે કે મારી તકલીફ જેટલી મોટી હોય, જેટલી મોટી બલા હોય, પણ કરબલા કરતાં વધારે મોટું બલા ના થઈ શકે. તો દિલમાં એક જાતનું સુકૂન અમે આપીએ છીએ. ધીસ ઇઝ વેરી યુનિક ટુ શિયર્સ. મહોરમનો મહિનો આવે છે તો કરબલાનું વાક્ય યાદ કરવાથી દિલમાં શાંતિ આવે છે. ખાલી ઈ નહીં, બટ ઇન્ક્રીઝિસ અવર કેપેસિટી ટુ બેર પેઇન. કરબલાનું વાક્ય સાંભળવાથી માણસનું કેપેસિટી વધે છે તકલીફ સહન કરવાનું. પણ મોર ઇમ્પોર્ટન્ટલી ત્રીજું, ઇટ ઇઝ ફ્યુઅલ ફોર ચેન્જ. કરબલાનું વાક્ય માણસ સાંભળે, ઇટ ઇઝ ધ બેસ્ટ વે ફોર હિમ ટુ ચેન્જ. અને એ ખાસ મકસદ હું જોઈએ મહોરમનો મહિના. આનું એક્ઝામ્પલ તમે જોવા હોય ઇમામ ખુમૈનીને પૂછા કરો. ઇમામ ખુમૈની તમે કહેશે કે જે અમારી પાસે આજે છે ઇસ્લામિક રેવોલ્યુશન, તે કરબલાથી છે. જે અમારી પાસે છે ઇટ્સ ઓલ ફ્રોમ કરબલા. ઈ કે ધે કોલ અસ નેશન ઓફ ટીયર્સ, બટ ઇટ ઇઝ ધીઝ ટીયર્સ ધેટ હેવ ઓવરથ્રોન એમ્પાયર્સ. શાહને પછાડવાવાળું ખાલી આંસુ હતું. તો આ કરબલાનું જે છે મહોરમ સફર, અમે 2 મહિના આખા મહિના ગમ હોય કે ના હોય અમે એને મનાવે છે. સો દેટ ઇટ ગીવ્સ અસ ધ ફ્યુઅલ ટુ ચેન્જ. ખાલી એ નહીં, જો અમારે કંઈ તકલીફો હોય તો મેન્ટલ વેલબીંગ, આ કરબલા બહેતરીનમાં બહેતરીન. કે કરબલાનું વાક્યોને યાદ કરવાનું, ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ વે ઇઝ ટુ બ્રિંગ અબાઉટ મેન્ટલ વેલબીંગ. ખુદા તોફીક આપે
ખુદા મે આ મેન્ટલ બીમારીઓથી બચાવે અને તૌફીક આપે. ખાલી દુઆ નહીં પણ આ જે 10 પોઈન્ટ્સ છે એના પર અમલ કરવાનું તૌફીક આપે ઇન્શાઅલ્લાહ. અને મહોરમ સફરના જે અમારા થોડા જે અમાલ છે એને કબૂલ કરે એ કારણે અમારા દિલમાં શાંતિ લાવે ઇન્શાઅલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુ અલા મુરસલીન વલહમદુલિલ્લાહ.